ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે સ્પેશિયલ લઈને આવ્યા છીએ તમારા માટે. તમે બધા ખૂબ એટલે ખૂબ હજી ચિંતા કરો છો, સેની નોર્મલાઇઝેશન જે છે એની તમે ખૂબ ચિંતા કરો છો, એમાં વધશે માર્ક્સ કે ઘટશે. જેને સારા માર્ક્સ છે એ પણ ચિંતા કરે અને માર્ક્સ નથી એ પણ ચિંતા કરે છે. મિત્રો હવે એ ચિંતા છોડો, હવે એ ચિંતા છોડો, એ તમારા કે મારા હાથની વાત નથી. એમાં તમે કે હું કશું કરી શકવાના નથી, પણ એટલું ચોક્કસથી કહું છું કે નોર્મલાઇઝેશનની કોને રાહ જોવી અને કોને ના રાહ જોવી અહીંયા ધ્યાન આપો. નોર્મલાઇઝેશનની રાહ કોને જોવી અને કોને જોવાની છે, બરાબર? તો 80 માર્ક્સથી ઓછા છે. અમુક વિદ્યાર્થી એવા છે કે 80 થી ઓછા છે, 74 છે, 75, 76, 77 છે, 78 છે, 79, 80 સુધી માર્ક છે, અથવા તો 80 નથી પૂરા 79.75 છે. તો આ વિદ્યાર્થીઓએ ન છોટકે નોર્મલાઇઝેશનની રાહ જોવી જ પડશે, કારણ કે એ લોકો તો અત્યારે ક્વોલિફાય છે નહીં. કારણ કે આ લોકોને 40% માર્ક્સ અત્યારે થતા નથી, એટલે અહીંયા મેલ હોય કે ફિમેલ હોય એને ફરજિયાત 40% એના થઈ જાય, એની રાહ જોવી પડશે. અને જો એ 80+ થઈ જાય તો પછી તૈયારી કરી લેવાની. હવે અમુક વિદ્યાર્થીને 90+ છે, 90+ બરાબર, 90+ કોઈ પણ જિલ્લાની અંદર મેલ હોય કે ફિમેલ હોય તૈયારી અત્યારે કરવા લાગી જાવ. આ લોકોને કાંઈ ખાસ એમાં ફેરફાર થશે નહીં મોટા મારી ગણતરી મુજબ. પછી થાય તો મને ના કહેતા સાહેબ તમે કહેતા હતા, પણ હું અંદાજે કહું ત્યાં સુધી આમાં 99% 90, 100 અને 110 થી 120 છે, ત્યાં સુધી બહુ મોટા ફેરફાર નહીં થાય. ત્યાં એ લોકોને કદાચ 5 થી 10 માર્ક્સ આમ તેમ થઈ શકે, તો મૂંઝાવાનું નથી. થશે તો ભાઈ તમારા એકના નથી થવાના, બધાના થવાના છે. તમારી શિપની અંદર જેટલા હશે અથવા તો તમારી જેવી શિપ જેટલા વિદ્યાર્થીઓની હશે એ બધા વિદ્યાર્થીઓનું એ જ થવાનું છે, એટલે તમે એની સાથે જ રહેશો, એમાં મૂંઝાવાની જરૂર નથી. એટલે મિત્રો ખાસ હું તો એક જ વસ્તુ તમને કહું છું, ફિમેલ છે એને 85+ હોય અને મેલ એટલે કે 90+ હોય કોઈ પણ જિલ્લાની અંદર તૈયારી શરૂ કરી દો. મિત્રો અત્યારે ભાગ્ય કુદરત કરે અને તમારે 80+ ફિમેલને છે માનો કે, બરાબર, અથવા 85+ ફિમેલને છે અને નોર્મલાઇઝેશન થયું અને આને કદાચ ચાલો 87 થઈ ગયા કે 90 થઈ ગયા, પણ અત્યારે તમે વિચારો છો કે ભાઈ તૈયારી કરવી કે ના કરવી, સમય કેટલો રહ્યો તમારી આગળ, મે અથવા જૂન ની અંદર તમારી એક્ઝામ લેવાની છે, 1 થી 1.5 મહિનો 1 થી 1.5 મહિનો તમારી આગળ સમય છે. મિત્રો લાગી પડવો પછી નહીં થાય હું એ કહેવા માંગુ છું. પછી તમારે માર્ક સુધરશે તો નહીં થાય, પછી તમારે આ ગ્રાઉન્ડ ફોરેસ્ટ નું કરવું સહેલું નથી. થઈ જતું હોય અત્યારે એ લોકો માટે ખૂબ એમ કહેવાય કે સારું કહેવાય, પણ નથી થતું તમારથી કંઈક, અહીંયા તમે ગ્રાઉન્ડમાં કાસા છો તો લાગી પડો. પછી મેં કીધું એમ મિત્રો નહીં થાય, હું હજી તમને વળી વળીને કહું છું, તમારે ફિમેલને 85+ કોઈ પણ જિલ્લો, એમાં મિત્રો પછી કદાચ તમારે જુનાગઢ છે, અમરેલી છે, ભાવનગરમાં આવ્યું અને 85 વારો નો આવે, તમે એમ મારો વાંક કાઢો સાહેબ તમે તો કહેતા હતા ભાઈ અમુક જિલ્લામાં ના પણ વારો આવે, મોટા ભાગના જિલ્લામાં બહેનોને વારો આવી જશે, તમે કયો, બરાબર? તમારે આમાં ચિંતા કરવાની જરૂર નથી. જે બહેનોને 85 માર્ક છે એ બધાને મોટા ભાગના જિલ્લામાં વારા આવી જશે, બહેનોની અમુક જગ્યાએ જગ્યાઓ ભરાશે પણ નહીં, આવી કન્ડિશન થશે. હવે મિત્રો અહીંયા તમારે પસ્તાવાનું ન રહે, અમુક મિત્રો અહીંયા વિશ્વાસવાળા હશે, કોણ, માત્ર 81 માર્ક્સ હશે, માત્ર 82 માર્ક્સ હશે, એ પણ વિશ્વાસવાળા હશે કે મને નોકરી મળે કે ન મળે મારે તૈયારી કરી લેવી, આ ગ્રાઉન્ડ કરશે એને તૈયારી શરૂ છે, એ ગ્રાઉન્ડ કરી જશે, બરાબર. અને આનો જો વારો આવી ગયો,
81 વાળા નો કે 80 વાળા બેન નો વારો આવી ગયો તો અહીંયા તમે 85 વાળા ગયા અને ત્યારે તમે ધરાઈ પસ્તાશો, ત્યારે તમે ધરાઈ પસ્તાશો કે સાલો આની કરતા મારે માર્ક્સ વધારે હતા અને મેં તૈયારી ન કરી, હું બીકમાં રહી. તો બીકમાં રહેવાનું નથી, આમાં તમારો સમય જવાનો નથી. સમય તમારો વધીને 1 કલાક તો 1 કલાક તમે ન કાઢી શકો દિવસનો. મેલ હોય કે ફિમેલ હોય, ભાઈ હોય કે બેન હોય, આમાં તમારે ખર્ચો શું કરવાનો છે? 1 કલાક કાઢવાનો છે ડેઈલી, 1 કલાક અથવા તો 2 દિવસે ગ્રાઉન્ડ કરો ને 1 દિવસ રેસ્ક લઈ લો, એ રીતે પણ તમે કરી શકો. આની અંદર તમને મિત્રો ખાસ ફાયદો એ થશે કે અત્યારથી ગ્રાઉન્ડ શરૂ હશે ને તમારે માર્ચ વધશે તો તમારે ફાયદો થશે, અને તમારે તો પણ ફાયદો થશે કે તમારા જિલ્લાની અંદર મેરિટની શું રહેશે તો પણ ફાયદો થશે. એટલે કહું છું ગ્રાઉન્ડ શરૂ કરજો. આમાં તમારે કાંઈ બીજી મેં કીધું એમ માથાકૂટ નથી, કાંઈ ખર્ચો કરવાનો નથી, તમારે ખાલી ગ્રાઉન્ડ શરૂ કરવાનું છે. વારો આવી જશે તો કામ થઈ જશે, અને નહીંતર પછી પોલીસ અને PSIની ભરતી જશે, એની અંદર તમને કામ તો લાગવાનું છે, તમે ત્યાં કેળવાઈ ગયા હશો. એટલે મિત્રો હજી કહું છું, આ મારા 4 થી 5 વિડીયોની અંદર કહું છું, 85+ બહેનોએ હોય અને 90+ ભાઈઓએ હોય, કોઈ પણ જિલ્લાની અંદર શરૂ કરી દેજો. કોઈ પણ જિલ્લાની અંદર ફોર્મ ભર્યું, ગ્રાઉન્ડ શરૂ કરી દેજો. અહીંયા પણ મિત્રો એવું જ બનશે, અત્યારે તમારે 90+ માર્ક્સ છે ભાઈઓએ, અને તમને એવું લાગશે કે મેં તો ભાવનગરમાં ભર્યું છે, ફોર્મ બહુ ભર્યા છે, જૂનાગઢમાં ફોર્મ બહુ ભરાણા છે. પણ મિત્રો તમે જુઓ ને તો એક તો ભાવનગર, એક જૂનાગઢ, એક અમરેલી, એક તાપી, આવા જિલ્લાઓ છે, આની અંદર મિત્રો 50% ફોર્મ ભરાણા છે. કેટલા? 50%. તો અહીંયા જગ્યાઓ 50% છે, આખા ગુજરાતની જે જગ્યાઓ છે એની જગ્યાઓ 50% છે. એટલે એ જગ્યાઓ મિત્રો એમ ન ભરાય, ભલે અહીંયા મેરિટ ઊંચું જાય. હું કહું કે કદાચ ચલો 100+ મેરિટ જાય અથવા 100 ની આસપાસ મેરિટ રહે, બરાબર, તો એ મિત્રો મેરિટ ઊંચું ન કહેવાય, બીજા જિલ્લામાં નીચું રહેશે. અમુક વિદ્યાર્થીઓને અત્યારે માર્ક્સ જોઈને એમ થાય કે ભાઈ આને તો એટલા માર્ક્સ છે, આપણું કેમ થશે? એવું વિચારવાનું નથી ભાઈ, એને માર્ક્સ છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓને 100+, ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ક્સ છે, પણ મિત્રો એ જોવા જશો તો તમે હજી મેં કીધું મેરિટ નીચું રહેશે તો રહી પણ જશો. હા, એકેડેમી અત્યારે ખૂબ ચાલી રહી છે, તમને શું એમ છે કે એકેડેમી વાળા બધા ગ્રાઉન્ડ કરી જશે એમ? ના ભાઈ, જો એકેડેમી વાળા બધા ગ્રાઉન્ડ કરી જતા હોય તો તમે જેને ઘરે બેઠા મહેનત કરી છે એ આ લિસ્ટની અંદર ન હોત. તો આ લિસ્ટની અંદર કયા લિસ્ટની અંદર? કે તમારે ઘરે બેઠા અત્યારે 120 130 માર્ક્સ આવેલા છે, 140 માર્ક્સ આવેલા છે. તમે જો એકેડેમીની અંદર ગયા છો, બરાબર, એટલે મિનિસ કે તમે નથી ગયા અને બીજા એકેડેમીમાં ગયા છે, જો એકેડેમી વાળા નો જ વારો આવતો હોય, એ જ પોતે કૌશલ્ય પામેલા હોત, તો અહીંયા તમારું આ લિસ્ટમાં નામ ન હોત, તો તમારે એટલા માર્ક્સ ન હોત. એટલે કહું છું મિત્રો કે એકેડેમી વાળા સક્સેસફુલ હોય એવું માની લેવાનું નથી, સક્સેસફુલ જાત મહેનત વાળો હોય. એકેડેમીમાં જઈને પણ ખુદને કંઈક કરી ચૂકવાની અને તમન્ના હોય તોને તો જ એ ગ્રાઉન્ડ કરી શકે, તો જ પાસ થાય. કારણ કે અહીંયા તમને એક આમ એમ કહેવાય કે ધગશ હતી, તમને તમન્ના હતી એક કે મારે ફોરેસ્ટ ગાર્ડ બનવું છે, મારે માર્ક્સ લાવવા છે. ઘરે બેઠા તમે માર્ક્સ લઈ આવ્યા છો, જ્યારે પેલા એકેડેમી વાળા તો હજારો વિદ્યાર્થી એકેડેમીમાં હતા. કેમ તમારો વારો આવ્યો? કેમ એનો વારો ના આવ્યો ભાઈ? કેમ એકેડેમી વાળા ઘણા બધા ફેલ છે? તો એવું થશે. એટલે ગ્રાઉન્ડ ની અંદર પણ આવું જ થશે. એક તમારો જુસ્સો હોવો જોઈએ, એમ કહેવાય ને કે મન હોય તો માળવે ચડાય, કે એમ ટૂંકમાં કહેવત છે, બરાબર, મન હોય તો માળવે જવાય કે માળવે ચડાય, જે કયો એ. તો મિત્રો તમારું મન લગાવેલું હોય તો ને તો જ તમે કરી શકો. એક બીજી વસ્તુ છે મિત્રો કે આ લોકોએ કોઈને મૂંઝાવવાની જરૂર નથી. આ લોકો મેલ હોય કે ફિમેલ હોય, ફિમેલ જો મૂંઝાણા આમાં તો પછી હવે હદ કહેવાય કે તમે તો મૂંઝાવશો તો હદ કહેવાય. તમારે 100+ માર્ક્સ છે ફિમેલને, કોઈ પણ જિલ્લાની અંદર વારો આવી જાય, જૂનાગઢ હોય તો જૂનાગઢમાં પણ વારો આવી જાય ફિમેલ લોકોએ તો,
બરાબર, આરામથી વારો આવી જાય. અને મેલે પણ વારો આવી જાય, મેલે કદાચ અમુક જિલ્લાની અંદર જો ઊંચું જાય તો 100+ જાય એમાં, પણ 110 વાળાએ તો મૂંઝાવાની કોઈ જરૂર જ નથી, આગળ કોઈએ મૂંઝાવાની જરૂર નથી. બીજી વાત રહી નોર્મલાઇઝેશન. હવે નોર્મલાઇઝેશન ની અંદર 120, 110, 130 કે 100 છે, આની અંદર નોર્મલાઇઝેશન થશે, પણ મિત્રો એવા મોટા ફેરફાર નહીં થાય અને અત્યારથી આપણે તમે નેગેટિવ થઈ જાશો. હાલો કદાચ એવું બન્યું કે આ 120 વાળો મૂંઝાણો મારો હારું 120 છે સેલિસિપતિ, આપણે નક્કી નથી કરવાનું, ગૌણ સેવા પસંદગી મંડળ નક્કી કરશે. અને 120 વાળાને 125 થઈ ગયા પછી ભાઈ તમે કરી શું લેવાના છો? તૈયારી તમે શરૂ નથી કરી, તમે તૈયારી કરતા નથી, તમે મૂંઝવણમાં છો, માનસિક ટેન્શનમાં છો, તમારે ઘટવાને બદલે વધ્યા હાલો પછી તમે શું કરી લેશો? પછી તમે ગ્રાઉન્ડ તાત્કાલિક કરી શકશો? નહીં કરી શકો. એટલે અત્યારે ધીરે ધીરે ગ્રાઉન્ડ, આમ તો ધીરે ધીરે ના કહેવાય, ફાસ્ટ ગ્રાઉન્ડ અત્યારે જ શરૂ કરી દો. કદાચ આમાંથી તમારે ચલો 120 છે તો 10 ઓછા થઈ ગયા, તોય 110 રાખ, તોય તમારો વારો આવી જાય. તમારી 110 છે, ચાલો 8 ઓછા થઈ ગયા, તોય 102 રહ્યા, તોય તમારો વારો આવી જાય. કારણ કે આ થવાનું છે, કોનું થવાનું છે? બધી શિપ વાળાનું થવાનું છે. તમારી શિપ ની અંદર જેટલા વિદ્યાર્થીએ એક્ઝામ દીધી છે એ બધા વિદ્યાર્થીની પોઝિશન આજ થવાની છે. એટલે આપણે એકને શું કામ મૂંઝાવવું ભાઈ? આપણે એકને મૂંઝાવવાની જરૂર નથી. એટલે હજી વળી વળીને કહું છું, ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરી દો, ધીમી હોય તો ફાસ્ટ કરો, અને જો ગ્રાઉન્ડ થઈ જતો હોય તો એના માટે ખૂબ એટલે ખૂબ સારું. અને આ વિદ્યાર્થીઓએ ના છૂટકે, આ લોકોએ ના છૂટકે ગ્રાઉન્ડ અત્યારે કરવું હોય તો કરી શકે, પણ એને નોર્મલાઇઝેશનની રાહ જોવી પડશે. જો 80+ જાય તો પછી તમે તૈયારી કરી શકો છો. હવે બીજી મિત્રો વાત, ખૂબ ચિંતા તમને થતી હશે, દોડમાં પગ દુખે છે શું કરવું? ભાઈ જે તૈયારી કરે અને પગ દુખે, અને આખા ગુજરાતમાં જે તૈયારી કરે વિદ્યાર્થી બેન હોય કે ભાઈ હોય, બધાને અહીંયા પગ દુખતા હશે, દુખતા હશે, દુખતા હશે. કોઈ તમને કહેતું હશે બહુ પગ દુખેલી, અથવા બહુ પગ દુખેલા, અમુક તે સુપાઈન રાખતા હશે, કોઈને કહેતા હશે નહીં, પણ ઘરે જઈને મારા બેટા એ ગરમ પાણી આ પગ ધોતા હશે ને ટ્યુબો લગાવતા હશે. બીજું મિત્રો, દોડ દરરોજ કરવી કે ના કરવી? તો આને હું યસ આપું છું. દોડ તો દરરોજ કરી લેવાની, બહુ થાકી જાવ તો 2-3-4 દિવસે એકાદ રેસ્ટ લઈ લેવાનો, પણ દોડ તમારે ફરજિયાત દરરોજ કરી લેવાની. દવા લેવી કે નહીં? પગ તમને દુખે છે, દવા લેવી કે નહીં? તો મિત્રો આને હું ચોકડી મારું છું, પગ દુખે છે, દવા લેવાની જરૂર નથી. પગ બધાને દુખે, તમે થોડુંક દોડો એટલે પગ દુખતા બંધ થઈ જાય. આ પોઝિશન મિત્રો, આ તમને પગ એટલે દુખે, અહીંયા મેં તમને ખૂબ સારી રીતે વિડીયો બનાવીને આનો આપેલો છે. કેલ્શિયમની ઉણપ ઊભી થાય એટલા માટે આ તમને પગ દુખે, એના માટે શું કરવું? એક બે આપણે વિડીયો, પહેલાનો વિડીયો જોજો, ખૂબ સારી રીતે તમને સમજાવ્યું છે. અને એ મિત્રો તમારે માત્ર 10-15 દિવસ ફોલો કરો, તમને ફેર દેખાશે. ખર્ચો એટલો બધો નથી, અને તમારે શરીર માટે જે ખાવાનું જોવે છે એ જ રીતે છે. તો એ મિત્રો તમને ખૂબ એટલે ખૂબ અહીંયા ફાયદો થશે. અને મિત્રો 10-15 દિવસ કન્ટિન્યુ રાખજો, પછી તમને શ્વાસ પણ ચડવાનો ઓછો થઈ જશે, પગ દુખવાના પણ ઓછા થઈ જશે. તો એ અહીંયા તમારે ફોલો કરવાનું છે. આગળનો વિડીયો આપણો જોઈ લેજો. પછી લાંબી કૂદ માટે શું કરવું અને ઊંચી કૂદ માટે શું કરવું? આમાં પણ ખૂબ મૂંઝાવ છો, તો એક તો મિત્રો મારી સલાહ છે કે તૈયારી તમારે ફરજિયાત ગ્રુપની અંદર કરવાની, અને ગ્રુપની અંદર સારો વિદ્યાર્થી હોય અને 15 ફૂટ ઠેકી જતો હોય, 15 ફૂટ કૂદી જતો હોય, અને 4.5 ફૂટ ઊંચું કૂદી જતો હોય, એને પકડી લેવાનું, એને મિત્ર બનાવી લેવાનો, પરાણી મિત્ર બનાવી લેવાનો, એકાદા બે માવા ખાતો હોય તો ખવડાવી દેવાના, બરોબર. અને આને મિત્ર બનાવીને એને તમામ માહિતી લઈ લેવાની, કઈ રીતે દોડવું, ક્યાં આવીને અટકવું, ક્યાંથી ઊંચો જમ્પ લગાવવો, ક્યાંથી મહેનત કરવી, ક્યાંથી શક્તિ જે છે એનો ઉપયોગ કરી લેવો, આ બધા પ્રશ્નો જે છે, આ બધા પ્રશ્નો છે એ તમારે એને પૂછી લેવાના છે. એટલે એ તમને કહે છે કે ભાઈ એટલેથી દોડવાનું, પગ આ રીતે મેળવવાનો, પછી તમે જ્યારે એની લાઈન હોય ત્યાં પહોંચો ત્યારે તમારે આવી રીતે જમ્પ લગાવવાનો, જોર કઈ રીતે કરવું, એ બધું તમને શીખવશે. અને એ જે કરે છે ગ્રાઉન્ડ, એટલે એ ઠેકે છે, એ કૂદે છે, તમારે ધ્યાન રાખીને એ પ્રમાણે કરવાનું છે, એટલે થઈ જશે આરામથી.
પછી મિત્રો, પછી આ જે છે લાંબી કૂદ ઊંચી કૂદ, એ દરરોજ કરવી કે નહીં, દરરોજ કરવી કે નહીં? તો મિત્રો, લાંબી કૂદ ઊંચી કૂદ દરરોજ નહીં કરો તો ચાલશે, એ એક દિવસ રહીને, એક દિવસ રહી, એક દિવસ રહીને કરો તો ચાલે. લાંબી કૂદ ઊંચી કૂદમાં તમારે શક્તિની જરૂર પડે. ટેવાઈ ગયા પછી તમે દરરોજ કરો, અથવા તો દિવસમાં બે વાર તમે જો આ લાંબી ઊંચી કરો તો કરી શકો, તો તમને કશું થશે પણ નહીં. પણ તમારે સ્ટાર્ટિંગ છે, હજી થોડોક જ સમય છે, લાગ્યો છે તો તમને અહીંયા દુખવા લાગશે પગ. એટલા માટે મિત્રો થોડો થોડો ગેપ એક દિવસ લેતો જવાનો છે. અત્યારે રચ્છાચળ કરવી કે નહીં? હવે મિત્રો, અત્યારે કોઈ પણ વિદ્યાર્થી રચ્છાચળ એકેડેમી સિવાય કરતા નહીં હોય, પણ આ રચ્છાચળ કરવા માંડજો. રચ્છામાં પણ લોચા થશે, રચ્છો સડી નહીં શકો તો એની અંદર પણ ફેલ થશો. એટલે રચ્છાચળ મિત્રો અત્યારે પગ અડાડીને તો અડાડીને શરૂ કરી દો. પગ અડાડીને જો તમે 18 ફૂટ અત્યારે ચડશો તો પછી તમે પગ અડાડ્યા વગર 18 ફૂટ સડી શકશો. એટલે આ અત્યારે તૈયારી શરૂ કરી દેજો. પુલઅપ્સ કરવા કે નહીં? તો આ પુલઅપ્સ તો મિત્રો અમથાય ઉપયોગી છે. પુલઅપ્સ પણ કરતા રહેવાના, એ તો અમથાય ઉપયોગી છે શરીર માટે. અને ખૂબ ચિંતા અમુક વિદ્યાર્થીઓને સતાવે છે. કઈ સતાવે છે? વજન ઓછો છે અને વજન વધારે છે. આ આપણે ખૂબ સારી રીતે તમને સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉનો લેક્ચર તમે જોજો, 2-3 લેક્ચર અગાઉનો, એનું ટાઇટલ જોઈને જોજો. તો એની અંદર મિત્રો તમે જુઓ, એક જ મહિનાની અંદર 3 કિલો તમારે વજન વધી શકે છે વગર દવાએ. દવાની કોઈ જરૂરિયાત નથી. અને એક જ મહિનાની અંદર તમારે 5 કિલો વજન ઘટી છે, એની અંદર પણ મિત્રો તમારે કોઈ પણ દવાની જરૂર રહેશે નહીં. એટલે અહીંયા હું ચોકડી મારું છું, દવા લેવી કે નહીં? તો દવા લેવાની જરૂર નથી. કીધું એ રીતે ડેઈલી ફોલો થવું જોઈએ. મેં અગાઉના લેક્ચરમાં, અગાઉના વિડીયોમાં તમને કીધું જ છે. તો ડેઈલી એટલે ડેઈલી ફોલો થવું જોઈએ એ રીતે મેં કીધું. આમાં કાંઈ ખર્ચો છે નહીં. તમારે થોડુંક શરીરને કસરત આપવાની છે, અને થોડુંક જે તમે સવારનું ભોજન લ્યો છો એની અંદર ધ્યાન આપવાનું છે. આખો દિવસના ભોજનની અંદર ધ્યાન આપવાનું છે. એટલે આરામથી તમારો વજન છે એ વધી જશે, અને વજન તમારો ઘટી પણ જશે. તો મિત્રો આ ખાસ એટલું હજી કહું છું, ચિંતા છોડો. અહીંયા એક વાક્ય લખ્યું છે, ચિંતા એ ચિત્તા સમાન છે. એટલે ચિત્તા બોલાઈ ગયું. ચિંતા એ ચિત્તા નહીં, સીતા સમાન છે. સીતા એટલે શું તમને ખ્યાલ છે ને? સીતા એટલે કે મરણની પથારી જે હોય એને સીતા કહેવાય. તો ચિંતા એ સીતા સમાન છે. એટલે ચિંતા કરવાની નથી. ચિંતા છે ને, ચિંતા એ માણસને એમ કહેવાય ને કે જીવતા બાળે, જીવતા બાળે ને એને આ ચિંતા કહેવાય. અને સીતા છે એ સીતા માણસને મર્યા પછી બાળે. એટલી ચિંતા અને ચિત્તામાં ફેર છે. તો આ ચિંતા કરો એટલે સીતા સમાન જ છે. એટલે એ છોડો. તમે લાગવા હોય તો લાગો, તમે મેરિટમાં આવવા હોય તો આવો, ના આવો તો કઈ નહીં. પણ અત્યારે પ્રયત્ન કરી લેવો ખૂબ એટલે ખૂબ હિતાવહ છે તમારા માટે. મેં કીધું એમ તમને જોવા મળશે અમુક જિલ્લાની અંદર કે તમે અત્યારે ચિંતામાં છો, પ્રયત્ન નહીં કરો. અને જેને માર્ક્સ ઓછા છે એને અમથી ખબર હશે કે મારે માર્ક્સ ઓછા છે, વારો આવો હોય તો આવે, નકર પ્રયત્ન તો કરી જ લેવાનો છે. અને જો એ સફળ થઈ ગયું કોઈ પણ વિદ્યાર્થી, તો તમારે ધરાઈને પસ્તાવાનો વારો છે. એક માર્ક્સ પણ વધારે હશે અને એક માર્ક્સ ઓછા વાળો લાગી ગયો અથવા લાગી ગઈ, તો તમારે ધરાઈને પસ્તાવાનો વારો છે. એટલા માટે કહું છું, મેરિટ મિત્રો ક્યાં અટકશે, કયા જિલ્લામાં કેટલું રહેશે, કોઈ ભગવાનનો દીકરો નથી, કોઈ તમને કહી શકશે નહીં પરફેક્ટ. આ બધા અંદાજ હોય. અમારે જે મેસેજ આવે, અમે જે સર્વે કર્યો હોય એના અંદાજે અમે તમને કહેતા હોઈએ છીએ. બાકી હું તમને અત્યારે એમ કહું કે જૂનાગઢમાં 100 માર્ક્સ હોય એ ફિમેલે વારો આવી જશે, તો આ મિત્રો 90% નહીં, 99% સાચું હોય કે 99% આવી જાય. એટલે આવી જ જાય વારો.
પણ બની શકે કે ભાઈ 105 પાંચે પૂછ્યું, 105 વાળાનો વારો આવ્યો ને 100 નો વારો આવ્યો, તો ભાઈ થોડો ઘણો ડિફરન્સ આમ તેમ થઈ શકે, પણ 99% તો એની આસપાસ જ, એટલે એકાદ બે માર્ક્સનું આગળ પાછળ થાય, બાકી ત્યાં જ અટકે મેરિટ. કારણ કે આ સર્વે કરીને કહેવાનું હોય, પણ પરફેક્ટ મેં કીધું એમ તમને કોઈ કહી શકે નહીં. કદાચ અત્યારે તમે હસમુખ સર પટેલને પૂછો ને કે સાહેબ ક્યાં મેરિટ આ જિલ્લાનું ઉટકશે, નહીં કહી શકે, કોઈ નહીં કહી શકે. કારણ કે એ મિત્રો કોઈના હાથની વાત નથી, એ સાહેબના હાથની પણ વાત ન હોય, એટલે એની અંદર મિત્રો કોઈ પણ કહેતા હોય તો એ પરફેક્ટ ન હોય. આપણું પણ મેં કીધું એમ કોઈનું પરફેક્ટ ન હોય, આ એક સર્વે હોય, સર્વે મુજબ તમને કહેતા હોય છે. આનો નિર્ણય તમારે લેવાનો છે કે મારે શું કરવું, મારે ગ્રાઉન્ડ કરવું કે નહીં, મારે પાસ થવું કે નહીં. ચિંતા કરવાથી કંઈ થવાનું નથી. એક કલાક તમારી બગાડી લો, આટલી મિત્રો તમારા માટે રાડું નાખીએ છીએ, તો હવે તમને એમ થવું જોઈએ કે નહીં, જે થવાનું હોય એ થાય. એમ કહેવાય કે નસીબમાં હશે, અહીંયા કપાળે લખ્યું હશે તો નોકરી મળશે, અને નહીતર નહીં મળે, પણ પ્રયત્ન કર્યા વગર મળવાની છે મારા ભાઈ, એ કહો મને. તમે પ્રયત્ન જ નથી કરતા, તમે ગ્રાઉન્ડનો પ્રયત્ન જ નથી કરતા, તો ક્યાં તમને મળવાની છે? ઘરે બેઠા તો કોઈ દેવા આવવાનું નથી નોકરી. એટલે કહું છું કે તૈયારી શરૂ કરી હોય તો કરી દો, જેને તૈયારી ધીમી કરી છે એને ફાસ્ટ કરવાની જરૂર છે, અને જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે એ લોકો માટે ખૂબ સારું કહેવાય, અને એ લોકોએ પણ એની પ્રેક્ટિસ રાખવાની છે, એનાથી ગ્રાઉન્ડ થતું બંધ ન થઈ જાય. નકર આપણે પાવરમાં હોય, મારા થતો ગ્રાઉન્ડ થઈ જાય તો એનાથી ગ્રાઉન્ડ પાછું બંધ થઈ જાય થતું. એટલે પ્રેક્ટિસ કરતી રહેવાની છે મિત્રો. બસ આજે અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો મળીશું. આ સિવાય મિત્રો જો તમારે કંઈ પ્રશ્ન હોય તો આપણે ઘણા બધા વિડીયોની અંદર તમને નંબર આપ્યો છે, બરાબર, અહીંયા તમને નંબર લખી દઉં છું. આપણો હેલ્પલાઈન નંબર છે મિત્રો 97 37 91 18 90. આ આપણો હેલ્પલાઈન નંબર છે, બરાબર, 97 37 91 18 90 હેલ્પલાઈન નંબર છે. જો તમને કઈ મૂંઝવણ હજી પણ હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરીને પૂછી લેજો, અથવા તમે કોમેન્ટ ની અંદર જણાવજો તો પણ હું તમને જવાબ આપીશ, અથવા વોટ્સએપ ની અંદર મિત્રો તમે જો કઈ કોમેન્ટ કરશો તો પણ હું તમને જવાબ આપીશ. જેટલી બને એટલી હેલ્પ કરવા માટે હું તમને પ્રયત્ન કરીશ. તો અહીં સુધી મિત્રો આજના લેક્ચર ની અંદર રાખીએ છીએ. આગલા લેક્ચર ની અંદર હવે મળશું.